અમદાવાદમાં પણ મેઘરાજા પધાર્યા ખરા, કારણ કે લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. ગરમીથી લોકોને રાહત મળી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, ક્યાં કેવી પરિસ્થિતિ છે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, અત્યારે જણાવો આપ ક્યાં ઉપસ્થિત છો અને અમદાવાદના કયા વિસ્તારમાં વરસાદની કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી બિલકુલ, તે માનસી, જે રીતે આપણે જણાવ્યું કે વહેલી સવારથી જ જે પ્રકારે વાદળછાયું વાતાવરણ હતું અને તે વાદળછાયા વાતાવરણની વચ્ચે છેલ્લા એક કલાકથી અમદાવાદમાં જે કેટલાક વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો વસ્ત્રાપુરથી, કે જ્યાં આગળ વરસાદ જે આવ્યો છે તેના કારણે રાહત તો થઈ છે, પરંતુ જે વરસાદ છે તે ચોક્કસથી કોઈકને કોઈક પોલ ખોલી રહ્યો હોય તે પ્રકારે લાગી રહ્યું છે. 5 મિનિટ પહેલા જ હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના જે કેટલાક વિસ્તારો છે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, તેના કેટલાક ભાગો માટે આગામી 3 કલાક હેવી રેનની જે ચેતવણી છે તે આપવામાં આવી છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તે પ્રકારે પણ આગાહી આપવામાં આવી છે. તો તમામની વચ્ચે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સામાન્ય વરસાદમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાળી ખાતા આ દ્રશ્યો છે, જ્યાં આગળ રસ્તો બેસી જવાની જે ઘટના છે તે સામે આવી છે. વસ્ત્રાપુરમાં જે એક ખાનગી મોલ આવેલો છે, ખાનગી મોલ પાસે જે રસ્તો છે બેસી જવાની ઘટના સામે આવી છે, જેમાં કેટલાક ખાનગી વાહનો જે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તે ભરાયા પણ હતા, ત્યારે અહીંયા હાજર કેટલાક લોકોએ તે વાહનોને કાઢ્યા હતા. સીધા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કઈ રીતે તેમણે જે અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને વરસાદમાં પણ આ જે વરસાદ છે તે મુશ્કેલી સાબિત થઈ રહ્યો છે. શું કહેશો ભાઈ, અહીંયા રસ્તો બેસી ગયો, હમણાં જ બેસ્યો કે કેવી રીતે બેઠો? અત્યારે વરસાદ આવ્યો ને ત્યારે બેસ્યું છે. પેલા અહીંયા કામ ચાલુ હતો મ્યુનિસિપાલિટીનો, એના પછી જો કામ પત્યા પછી રોડ નાખવામાં આવ્યા, એના પછી આ રોડ બેઠો. વાહનો ફસાયા હતા અહીંયા કોઈ? હા, ઇકો ને 2-3 વાહનો ફસાયા અહીંયા, અમે બધા જ માણસો મેળીને અહીંયા નીકાળ્યા. જે રીતે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે કે થોડા સમય અગાઉ જે કામગીરી અહીંયા ચાલી રહી હતી કોર્પોરેશનની, હતી કામગીરી અટક્યા બાદ જે રસ્તો છે તે નવો કરવામાં આવ્યો હતો, પરંતુ નવા રસ્તા અને તેની કામગીરી કેટલી ટકાઉ તે સીધા જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે રાહતની વાત એ છે કે રાજ્યમાં હવે ચોમાસું બેસી ચૂક્યું છે, જેનું આગમન અમદાવાદમાં પણ થઈ ચૂક્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર સહિત જે પ્રમાણે આપે જણાવ્યું, ગોતા, જગતપુર ઉપરાંત જજીસ બંગલો છે, એસજી હાઈવે સહિતના વિસ્તારો, પકવાન સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ચોક્કસથી રવિવાર છે, સ્વાભાવિક રીતે લોકો ઘરની બહાર નથી નીકળતા હોતા, સિવાય કે કોઈને કામ હોય અથવા તો પછી આવશ્યક ચીજ વસ્તુઓમાં તેઓ લાગેલા હોય, તેના જ કારણે ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે. પરંતુ જે અમદાવાદના રસ્તાઓ છે તેમાં પણ ટ્રાફિક નથી તેવું ન કહી શકાય. સામાન્ય વરસાદ અત્યારે વરસી રહ્યો છે, તેમાં રોડ બેસવાની, પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યાઓ હાલ સામે આવી રહી છે. જીરોનક બિલકુલ, અને હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે? જે બિલકુલ, જે હવામાન વિભાગ દ્વારા વિશેષ 3 કલાકનું જે બુલેટિન છે તે જાહેર કરવામાં આવે છે. 5 મિનિટ પહેલા જે બુલેટિન છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના કેટલાક વિસ્તારો ઉપરાંત જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કહી શકાય તેના માટે પણ આગાહી કરવામાં આવી છે. વિશેષ અમદાવાદ સહિત જે આણંદ છે તેના માટે પણ આગાહી કરવામાં આવી છે, ગાંધીનગર છે તેના માટે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક જે વિસ્તારો છે જ્યાં પાટલા કેટલાય દિવસથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે, તમામ જગ્યા ઉપર જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો હોય જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ જે હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે જે 3 કલાક માટે આગાહી કરવામાં આવી છે તેમાં અમદાવાદ સહિત અનેક જે મેટ્રો સિટીઝ છે તેનો પણ સમાવેશ થાય છે. જે પ્રમાણે આપે અહેવાલ બતાવ્યો, સુરતમાં વહેલી સવારથી જ કયા પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આ તમામ બાબતોની વચ્ચે હવે સુરત બાદ અમદાવાદની સ્થિતિ વણસતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. કેમેરામેનને વિનંતી કરીશ કે તેઓ થોડા અપર વિઝ્યુઅલ પણ બતાવશે, એટલે કે તમને જે વરસાદ છે હવામાન વિભાગની આગાહી તો છે જ, પરંતુ વાસ્તવિકતા વરસાદની કેટલી છે તેનો એક અંદાજો આવી શકાય. અને તે તમામ બાબતોની વચ્ચે અમદાવાદમાં જે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તે આગાહી પણ કરવામાં આવી રહી છે અને તે જે વાસ્તવમાં પણ જોવા મળી રહ્યું હોય તેવું લાગે છે. પવન છે અત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પવનની સાથે સાથે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ગાડીઓ રોડ ખરાબ હોવાના કારણે અહીંયા ફસાઈ રહી છે. જે પ્રકારે હું આપને વાત કરતો હતો કે જે અમદાવાદ વિસ્તાર છે તેમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને તે જ વિસ્તાર કેટલાક લોકો માટે રાહત, ત્યારે કેટલાક લોકો માટે ચોક્કસથી મુશ્કેલી લઈને આવ્યો છે. જીરોનક બિલકુલ આભાર આપનો. એટલે અમદાવાદ